बिल्कुल मित्तल, गुजरात सौथी धनिक गणाती सूरत महानगरपालिका फरी एक वक्त विवाद में आई छे। कोईपण कामगीरी होय तेमां चोक्कसपणे कौभांड थता होय तेवा आक्षेपो थता होय छे। त्यारे वधु एक कौभांड आव्युं छे। सूरत महानगरपालिकाए संजय ईजावा नामना व्यक्तिने आरटीआईमां 2700 करता वधारे कूतराओ सूरतमां होवानो एक आंकड़ो आप्यो हतो, ज्यारे बीजी आरटीआईमां 33,000 जेटला कूतराओनुं रसीकरण ने खसीकरण पाछळ 3 કરોડ રૂપિયા खर्चा होवानो खुलासो कर्यो छे। एटले के पहेलामां कूतराओनी संख्या 2700 करता वधारे बतावामां आवी छे अने बीजा आरटीआईमां 33,000 कूतराओनुं रसीकरण बतावामां आवे छे। एटले के बे वच्चेनो जे मोटो डिफरन्स छे, एक जे श्वान छे तेनुं रसीकरण पाछळ 1400 રૂપિયાનો खर्चो सूरत महानगरपालिकानी तिजोरी आवतो होय छे, त्यारे 33,000 श्वानो आव्या क्यांथी? अर्थ एवो थाय छे कि एकने एक श्वानली 3 થી 4 वखत रसीकरण ने खसीकरण करवामां आव्युं होय ते प्रकारना आंकड़ा छे। एटले के संजय ईजावाला आरटीआई जे जवाब मांगवा आव्यो, जवाब में जे रीते तफावत देखाय छे तेने लईने 2.90 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોય તેવું સ્પષ્ટપણે સંજય ઈજાવાને લાગી રહ્યું છે। તેના આધારે હવે તેમણે સુરત મહાનગરપાલિકાના કમિશનરને આ મામલે ફરિયાદ કરી તપાસ કરાવવાનો આદેશ આપ્યા છે, અને જો આ મામલે તપાસ નહીં થાય તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતને પડકારશે। કારણ કે સુરતમાં જયારે 2700 કૂતરાઓની સંખ્યા છે અને 3 કરોડ રૂપિયા રસીકરણ પાછળ ખર્ચાયો, એક શ્વાન પાછળ 1400 રૂપિયાનો ખર્ચો હોય તો 33,000 શ્વાનો સુરતમાં આવ્યા ક્યાંથી? જો 2700 શ્વાન છે તો એકને એક શ્વાનને 4 થી 5 વખત રસીકરણ ને ખસીકરણ કરવામાં આવ્યું, એટલે કે ઘણા બધા સવાલો ઉભા થયા છે। કહી શકાય સુરત મહાનગરપાલિકાની તિજોરી જડિયા ઝાટક થઈ ગઈ છે, ત્યારે આ પ્રકારના કૌભાંડ મહાનગરપાલિકાને સૌથી મોટું નુકસાન કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાનું આ પહેલું કૌભાંડ નથી, અત્યાર સુધીની કોઈ પણ કામગીરી હોય એમાં તમામમાં આ પ્રકારના કૌભાંડ આવતા હોય। કોઈ પણ પ્રસંગમાં પીવાના પાણીના બોટલ લાવે તો તેમાં કૌભાંડ આવ્યું છે। અત્યાર સુધી કહી શકાય કે ડોર ટુ ડોર ગાર્બેજ છે તો તેમાં કૌભાંડ આવી ચૂક્યું છે। સાયકલો છે સુરતમાં, લોકોને એક જગ્યાએ બીજી જગ્યા પર જવા માટે સાયકલોનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, એમાં પણ કૌભાંડ આવ્યું હતું। તે ન્યૂઝ 18 થોડા દિવસ પહેલા જ આ સમગ્ર બાબત જાહેર કરી હતી, ત્યારે ફરી એકવાર સુરત મહાનગરપાલિકાનું 2.90 કરોડનું કૌભાંડ સામે આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। જો કે આરટીઆઈ સંજય ઈજાવાએ આ મામલે ઘણા બધા આક્ષેપો સુરત મહાનગરપાલિકા સામે કર્યા છે। બિલકુલ કીર્તિશ, આભાર માહિતી બદલ। તો સમાચાર